निर्मल गुजरात अंतर्गत साबरकांठा जिल्લાના મોડાસામાં રાજ્ય સરકારે વર્ષ 2009માં કચરા પેટીઓ આપી હતી। આ યોજનાનો હેતુ શહેરને સ્વચ્છ બનાવવાનો હતો, પરંતુ મોડાસા શહેરમાં અવળી ગંગા છે। આ કચરા પેટીઓને ખુલ્લી જગ્યામાં મૂકી દેવાઈ છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી કાટ ખાઈ રહી છે। મોડાસામાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે અને એ ગંદકી હટાવવાના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હોવા છતાં ગંદકી હટતી નથી। બીજી બાજુ ગંદકી ને લઈ જવા માટે અને ગંદકી ભરીને જે કન્ટેનરો રાજ્ય સરકારે આપ્યા છે એ કેટલાય વર્ષોથી જે તે જગ્યાએ કાટ ખાઈ રહ્યા છે એનો સદુપયોગ થતો નથી। મોડાસાવાસીઓ માટે નગરપાલિકા તરફથી સફાઈના નામે કોઈ કામ થતા નથી। આ મુદ્દે નગરપાલિકાના સત્તાધીશો પોતાનો બચાવ કરી રહ્યા છે। લીલા કલરના અને કાળા કલરના જે મુકેલા છે એ નગરપાલિકાના લિફ્ટર દ્વારા ઉપાડવામાં આવે છે અને દરેક જગ્યાએ કન્જેસ્ટેડના કારણે મૂકી શકાય એવા નથી। એટલે રાજ્ય સરકારે જે પાડેલા છે એ પૈકીના કેટલાક સરદાર સ્ટેડિયમ ખાતે થયા જ છે અને જે મૂકેલા છે એ નગરપાલિકા એટીપી ધોરણે પ્રાઇવેટ પાર્ટી જોડે ઉપાડવાની કામગીરી કરે છે। અધુરામાં પૂરું મોડાસાના છેવાડે આ ડસ્ટબિન મૂકી દેવાયા છે, જેમાંથી કેટલાક ડસ્ટબિન ચોરાઈ ગયા છે। એટલું જ નહીં, તેનો હિસાબ પણ સત્તાધીશો પાસે નથી। લોકોની સુખાકારી માટેની સરકારની યોજનાના લાભ લોકો સુધી પહોંચતા નથી, તેનું આ જીવંત ઉદાહરણ છે। તસ્લીમ સુથાર, વીટીવી, મોડાસા।